મોદી સાહેબ દ્વારકામાં એમને દીપ સી ડાઇવિંગ પણ કર્યું ચુમ્મોતેર વર્ષની ઉંમરે કોઈ માણસ આવું કેવી રીતે કરી શકે એક શબ્દ છે ને એના માટે મોદી છે તો મોટી છે સર આટલું બધું ડાયનામિકલી તમે ટ્રાવેલ કરો છો એવું સાંભળવા મળ્યું છે કે તમે કિલોમીટરનો પણ ટ્રેક રાખો છો પ્રદેશ અધ્યક્ષ બન્યા પછી ફક્ત ગુજરાતમાં ને ગુજરાતમાં છ વખત પૃથ્વીની પ્રદક્ષિણા થઈ શકે એટલો પ્રવાસ મેં ગુજરાતમાં કર્યો છે એવું કહેવાય છે કે તમે પ્રચાર કરતા જ નથી તમારા વિસ્તારમાં કોઈ મોટી રેલીઓ નથી કરતા છતાં પણ લોકોનો પ્રેમ મળે છે અને આવી લીડ સાથે તમે ચૂંટણી જીતો છો તો એવું તમે શું કરો છો મતલબ આ તો એક જાદુ શું મોદી સાહેબનો જાદુ છે ને મને કામ આવે છે ને જ્યાંથી તમે પાર્ટી અધ્યક્ષ બન્યા છો ગુજરાતમાં ત્યાંથી એક પણ ઇલેક્શન હાર્યા નથી તો એ તમે માઇન્ડ સેટ થઈ જાઓ છો કે આ વખતે મારે પહેલાનો રેકોર્ડ તોડવો છે કે આપોઆપ થઈ જાય છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબની જે વિચારધારા છે એને અમલમાં મૂકે છે ત્યારે લોકોનો રિસ્પોન્સ બહુ સહજતાથી મળતો હોય છે મોદી સાહેબે તૈયાર કરેલી આ યોજનાઓને અમલમાં જ મૂકવાની હોય છે એનામાં વધારે વિચારવું પડતું નથી મોદી સાહેબ સાથે તમારો પહેલો પરિચય કેવી રીતે થયો અખિલ ભારતીય મહિલા મોરચાની એક મિટિંગ બધા સ્ત્રોત આવવાના હતા એની વ્યવસ્થા તે વખતે શ્રી મોદી સાહેબ ન સ્થિર કરે ત્યારે વ્યવસ્થા કરવા માટેની મિટિંગ હતી એમાં હું પણ અપેક્ષિત હતો અને ત્યારે કેટલીક જવાબદારીઓ સામેથી માંગીને કામ કર્યું એના કારણે મોદી સાહેબનું ધ્યાન ગયું ત્યારથી હું લગભગ નેવું એકાણુંથી અમને સતત સંપર્કમાં રહ્યો આઈ એમ શ્યોર કે અચાનક તો નહીં જ થયું હોય કોઈક તો એવો પ્રસંગ બન્યો હશે કાં તો કોઈ તો એવી વાત થઈ હશે કે જેનાથી તમને આ વિચાર આવ્યો તો એ ટર્નિંગ પોઈન્ટ શું હતો લાઈફનો એક એવો સમય હોય છે કે જ્યાં તમે નિર્ણય કરવો ખૂબ મુશ્કેલ હોય છે તમે રોજે કમરના લોકો વાળો શોર્ટ પહેરો છો આનું રહસ્ય શું છે વિઝડમ કાસ્ટના ખાસ એપિસોડમાં આપનું સ્વાગત છે આજે આપણે બેઠા છીએ ગુજરાતના બીજેપી પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબની સાથે સંગઠનના ચાણક્ય અને રેકોર્ડના જનેતા જે કહેવાય એવા બીજેપીના લીડર સાથે આપણે વાતો કરવાની છે આજે અને આજે ઘણું બધું જાણીશું એમનું વિઝન વિકસિત ભારત માટે ગુજરાતનું બીજેપીનું સંગઠન આટલું સક્ષમ અને સ્ટ્રોંગ કેવી રીતે બનાવ્યું એના વિશે વાત કરીશું થોડી એમની અંગત જીવનની પર્સનલ વાતો પણ આપણે જાણીશું કે પોતાનું હેલ્થ ફિટનેસ વિશે ધ્યાન કેવી રીતે રાખે છે અને એમની જે પોલિટિકલ લીડરશીપ છે એમની પાસેથી કેવી રીતે ઇન્સ્પાયર થાય છે તો ઘણી બધી વાતો આપણે કરીશું સર ખૂબ ખૂબ સ્વાગત તમારું જય ધન્યવાદ લોકસભાની ચૂંટણીની તૈયારીઓ ચાલે છે આ ઘડીએ તમારા હરેક મિનિટ ઉપર તમારા કાર્યકર્તા જનતા અને પાર્ટીનો અધિકાર છે તો આ સમયમાંથી થોડો સમય હું ઉધાર લઉં છું તો આપણે પ્રયત્ન કરીશું કે આ સમયનો શ્રેષ્ઠ ઉપયોગ કરીએ એટલે ખૂબ ખૂબ આભાર ફર્સ્ટ ઓફ ઓલ આપણે સમયની વાતો કરીએ આપણે સંગઠન અને રાજનૈતિક વાતો કરીશું ધીરે ધીરે પણ થોડો એક હલકા ફુલકા સવાલથી શરૂઆત કરીએ તો તમારી સમય જે ટાઈમ મેનેજમેન્ટ છે એ ખૂબ જ ચોક્કસ છે અને ખૂબ જ સચોટ છે અને આટલા બધા કામો તમે કરો છો કાર્યકર્તાઓ સાથે જનતા સાથે વાતો કરવાની પાર્ટીના કામો કરવાના એમપી તરીકેની ડ્યુટી નિભાવવાની પાર્ટી અધ્યક્ષ તરીકેની ડ્યુટી નિભાવવાની અને આટલું ડાયનામિકલી તમે ટ્રાવેલ કરો છો તમારું શેડ્યુલ એકદમ યુ નો ફૂલ ઓફ ટ્રાવેલ હોય છે તો તમે ટાઈમ મેનેજમેન્ટ અને પ્રોડક્ટિવિટી કેવી રીતે મેન્ટેન કરો છો એ જાણવું છે તમારે કોઈ કામ પ્રત્યે ફોર કમિટમેન્ટ હોય તો સમયની મર્યાદા આવતી નથી ચોક્કસ સમયની અંદર કામો પૂરા કરવા પૂરા કરવા જેવું તમે નક્કી કરો તો ટાઈમટેબલ ઓટોમેટિક જ ગોઠવાઈ જાય છે હમણાં પણ લગભગ છવ્વીસ લોકસભા ગુજરાતમાં છે એમાંથી મેં લગભગ ત્રેવીસ લોકસભાનો પ્રવાસ પૂરો કર્યો છે અને લોકો ફોર્મ ભરે ઉમેદવારો ફોર્મ ભરે એ પહેલાં જ બાકીની ત્રણ પણ આ લોકસભાનો પ્રવાસ પૂરો થઈ જશે તો એ સમયની મર્યાદા જો તમે ટાઈમટેબલ બરાબર ગોઠવો ને એને વળગી રહો તો સમયની મર્યાદા આવતી નથી પણ એની પાછળ કમિટમેન્ટ હોવું જોઈએ કે આ કામ મારે જ પૂરું કરવાનું છે તો ચોક્કસપણે સમયસર પૂરું થઈ જતો હોય છે સર આટલું બધું ડાયનામિકલી તમે ટ્રાવેલ કરો છો એવું સાંભળવા મળ્યું છે કે તમે કિલોમીટરનું પણ ટ્રેક રાખો છો તો કેટલું ટ્રાવેલિંગ હોય છે પ્રદેશ અધ્યક્ષ બન્યા પછી ફક્ત ગુજરાતમાં અને ગુજરાતમાં છ વખત પૃથ્વીની પ્રદક્ષિણા થઈ શકે એટલો પ્રવાસ મેં ગુજરાતમાં કર્યો છે એ જરૂરી એટલા માટે કર્યો છે આ કોઈ પ્રવાસ એટલે કોઈ પર્યટન કરવા માટે કે કોઈ સારા સ્થળ જોવા માટે નથી પણ કદાચ હું કોઈ એવા પણ જગ્યા ગયું છું કે ત્યાં ખૂબ સારું જોવા જેવું સ્થળ હશે તો પણ મેં એને અવોઇડ કરીને મારા કામ પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું છે એના કારણે સમય નહીં બગડ્યો અને સમયનો સદઉપયોગ થયો સર અગર તમારી જર્નીની વાત કરીએ તમારી રાજનીતિ કરિયરની શરૂઆત એટી નાઇનથી આમ તો કહેવાય પ્રોપર શરૂઆત નાઇન્ટી ટુથી પણ તમે રાજનીતિ રાજનીતિમાં એટી નાઇનમાં પ્રવેશ કર્યો એ પહેલાં તમે બેલ્ટ ડ્યુટી કરતા હતા પોલીસમાં કોન્સ્ટેબલ હતા સર એવો કયો ટર્નિંગ પોઈન્ટ લાઇફનો હતો જ્યારે તમે ડિસાઇડ કર્યું કે હવે મારે રાજનીતિમાં આવવું છે અને જનતાની સેવા કરવી છે આઈ એમ શ્યોર કે અચાનક તો નહીં જ થયું હોય કોઈક તો એવો પ્રસંગ બન્યો હશે કાં તો કોઈ તો એવી વાત થઈ હશે કે જેથી તમને આ વિચાર આવ્યો તો એ ટર્નિંગ પોઈન્ટ શું હતો લાઈફનો મેં પંદર વર્ષ પોલીસમાં જોબ કરી બાર વર્ષ કોન્સ્ટેબલ પછી હેડ કોન્સ્ટેબલનું પ્રમોશન મળ્યું ત્રણ વર્ષ એ જોબ કર્યા પછી મને એવું લાગ્યું છે કે જીવનમાં કંઈક નવીનતા આવી જાય પાંત્રીસ વર્ષની ઉંમર હતી એક એવો સમય હોય છે કે જ્યાં તમે નિર્ણય કરો ખૂબ મુશ્કેલ હોય છે સરકારી જોબ ભલે નાની હતી પણ સરકારી જોબ છોડવી અને ઘરના બધા જ લોકો એમાં સંમત બધાને કરવા એ બંને મુશ્કેલ કામ હોય છે પરંતુ મને બંને સરળતાથી મને મારા નિર્ણયમાં મારા ફાધર મધરથી માંડીને ઘરથી બધાએ સપોર્ટ કર્યો એના કારણે હું આ નિર્ણય લઈ શક્યો અને એના જ કારણે હું આગળ પણ વધી શક્યો સર આપણે વાત કરીએ છીએ મારું ધ્યાન તમારા શર્ટ પર કમળનો લોગો છે એમાં જાય છે તો આ આના વિશે થોડું લોકોને જણાવો કે આ તમે રોજે કમળના લોગોવાળો શર્ટ પહેરો છો શું છે આનું રહસ્ય શું છે ભારતીય જનતા પાર્ટીનો આ કમળ એ સિમ્બોલ છે એનો અર્થ છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ માટે અત્યંત મહત્ત્વનું કહી શકાય એ પ્રકારનો સિમ્બોલ છે કોઈ પણ કાર્યકર્તા સિમ્બોલના દ્વારા ઓળખાય છે અને એટલા જ માટે એની જે ડિઝાઇન આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે નક્કી કરી કે સફેદ કમળ અને બ્લેક બોર્ડર અને હું કાંઈ આમ શર્ટ પહેરતો હોવાને કારણે મારા માટે વધારે અનુકૂળતા હતી અને મેં આ કમરની ડિઝાઇન મારા શર્ટ પર પહેરવાનું ચાલું કર્યું એના કારણે ઘણા બધા લોકોએ પણ એમાં શરૂ કર્યું અને ઘણા બધા લોકોને પણ ગમ્યું પણ ખરું એના રિસ્પોન્સ પણ આવ્યો એટલા માટે મેં સતત એને પહેરવાનું ચાલુ રાખ્યું છે સર તમારો રાજનીતિનો રેકોર્ડ જોઈએ અગર ભણતરની ભાષામાં વાત કરું તો તમે ટોપર છો જ્યારથી તમે ચૂંટણી લડવાનું ચાલુ કર્યું છે બે હજાર નવથી ત્યારથી તમે કોઈને કોઈ રેકોર્ડ બનાવતા આવ્યા છો બે હજાર નવમાં તમે ગુજરાતમાં સેકન્ડ હાએસ્ટ લીડથી જીત્યા હતા એક લાખ બત્રીસ હજાર કરતાં થોડી વધારે બે હજાર ચૌદનું ઇલેક્શન લડ્યું તેમાં ભારતમાં થર્ડ હાએસ્ટ લીડથી તમે જીત્યા પાંચ લાખ અઠ્ઠાવન હજાર કરતાં થોડી વધારે લીડથી અગર મારા નંબર્સ ખોટા હોય તો કહેજો અને બે હજાર ઓગણીસમાં તો સર તમે રેકોર્ડ જ બનાવી નાખ્યો ઇન્ડિયામાં સૌથી હાએસ્ટ લીડથી તમે ચૂંટણી જીત્યા છ લાખ ઓગણસી હજાર કરતાં પણ વધારે હમણાં બે હજાર બાવીસનું ગુજરાતનું ઇલેક્શન એમાં પણ રેકોર્ડ તોડી નાખ્યો એકસો છપ્પન સીટ સાથે અને જ્યારથી તમે પાર્ટી અધ્યક્ષ બન્યા છો ગુજરાતમાં ત્યારથી એક પણ ઇલેક્શન લગભગ હાર્યા નથી અને જે જીત્યા છો એ ખૂબ જ સારી લીડથી જીત્યા છો તો સર એક ટોપરનું એક માઇન્ડસેટ હોય કે મારે મારા ખુદના રેકોર્ડ તોડવા છે મારે ઓલવેઝ ટોપ કરવું છે તો એ તમે માઇન્ડસેટથી સ્ટ્રેટેજી સાથે જાઓ છો કે આ વખતે મારે પહેલાંનો રેકોર્ડ તોડવો છે કે આપોઆપ થઈ જાય છે અને જનતાનો પ્રેમ મળે છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબની જે વિચારધારા છે એને અમલમાં મૂકે છે ત્યારે લોકોનો રિસ્પોન્સ બહુ સહજતાથી મળતો હોય છે હું ચોક્કસપણે એટલું કહી શકીશ કે હું ક્યારે મારી મૌલિકતા મારા વિચાર લાદવાનો પ્રયત્ન નથી કરતો પરંતુ મોદી સાહેબ જે કરતા હોય છે એનું અનુકરણ કરવું એ જે ઈચ્છતા હોય છે કે લોકો સાથે તમારો સંપર્ક કેવો જોઈએ લોકો માટે તમારી યોજનાઓ કેવી રીતે હોવી જોઈએ તો એનો અમલ કરવાનો હું પ્રયત્ન કરતો હોઉં છું દાખલા તરીકે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે ત્રીસ મુખ્ય યોજના અને એની પેટા લગભગ એકસો એંસી જેટલી યોજનાઓ બનાવી મેં આમાંની ઘણી બધી યોજનાઓ મારા મત વિસ્તારની અંદર સો ટકા લાભ મળે એના માટેના સફળ પ્રયત્ન કરી શક્યા તો એના કારણે લોકોને પણ સંતોષ મળે છે અને મારે વધુ વિચારો પડતું નથી કેમ કે મોદી સાહેબે તૈયાર કરેલી આ યોજનાઓને અમલમાં જ મૂકવાની હોય છે એનામાં વધારે વિચારો પડતું નથી બહુ સહજતાથી એને રિસ્પોન્સ મળે છે અને એના કારણે જ્યારે ઇલેક્શન લડવા જઈએ છીએ ત્યારે પણ લોકોનો સાથ અને સહકાર એ મળી જતો હોય છે બે હજાર નવમાં પહેલું ઇલેક્શન લડ્યો ત્યારે મારા પ્રચાર માટે આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ એ નવસારી આવ્યા હતા પણ ત્યાર પછી હું પોતે ક્યારેય કોઈ સભા નથી કરતો હું કોઈ રિક્ષા હોર્ડિંગ્સ બેનર્સ એ ક્યારેય એનો ઉપયોગ નથી કરતો કાર્યકર્તાઓ સાથેનો સંબંધ અને એના દ્વારા કાર્યકર્તાઓના માધ્યમથી લોકો સાથેનો સંપર્ક એ સતત બનાવી રાખું છું એના કારણે મળતા નથી દેખાતા નથી ઉમેદવાર કે સાંસદ એવી ફરિયાદ મારા કિસ્સામાં આવતી નથી સાથે સાથે હું ટેકનોલોજી પણ ઉપયોગ કરું છું કે હું જ્યારે કોઈ વિસ્તારમાં જાઉં છું અને એક દિવસ પહેલાં એ વિસ્તારના પેજ કમિટી સહિતના જે પણ હોદ્દેદારો હોય છે એમને એક મેસેજ મોકલું છે કે હું આવતીકાલે આ સમયે આ જગ્યા પર આવવાનો છું તમારી અનુકૂળતા હોય અથવા તમારા કંઈક સંપર્ક હોય તો મારો સંપર્ક તમે ત્યાં કરી શકો છો એ મેસેજ એ હાજરી પુરાવે છે દરેક વ્યક્તિ મળવા જ આવે છે એવું નથી પરંતુ એને એમ થાય છે કે સંસદ અમારા વિસ્તારમાં આવે છે ત્યારે મને જાણ કરે છે એનાથી એનો એક ઈગો પણ સંતોષાય છે એનાથી એને જો કદાચ કંઈ કામ હોય તો એ પણ સંપર્ક કરી શકે છે એટલે મારે એની બંનેની એમાં સરળતા રહી છે એટલે જેમ મોદી સાહેબે ટેકનોલોજીનો ઉપયોગ કર્યો સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યો અને ડેટાનો ઉપયોગ કર્યો એમ હું એ ત્રણેયનો સમન્વય કરીને મારા વિસ્તારમાં એનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કરતો હોઉં છું સર એવું કહેવાય છે કે તમે પ્રચાર કરતા જ નથી તમારા વિસ્તારમાં કોઈ મોટી રેલીઓ નથી કરતા કે કોઈ મોટા નેતાઓને બોલાવતા પણ નથી કે અહીંયા પ્રચાર કરવા આવે છતાં પણ લોકોનો પ્રેમ મળે છે અને આવી લીડ સાથે તમે ચૂંટણી જીતો છો તો સ્વાભાવિક છે એવી એવી ઘણી બધી યોજનાઓ તમે તમારી કોન્સ્ટિટ્યુઅન્સી માટે પણ અમલીકરણ કરી હશે તો એવું તમે શું કરો છો મતલબ આ તો એક જાદુ કહેવાય કે કોઈ જાતના પ્રચાર વગર કોઈ જાતની રેલી વગર આટલો બધો પ્રેમ જનતાનો મળે છે મોદી સાહેબનો જાદુ છે ને મને કામ આવે છે અને એના કારણે મારે સરળતા હોય છે હું મોદી સાહેબનો આગ્રહ હોય છે કે હું જ્યારે પ્રદેશ અધ્યક્ષની જવાબદારી મને આપ્યા પછી હું મળ્યો હતો ત્યારે પણ સાહેબે મને કહ્યું કે ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ ગુજરાતમાં કરજો મેં એક ડેટા બેંક બનાવી એમાં આખા ગુજરાતના દરેક ઇલેક્શનની અંદર કયા પાર્ટીના કોણ ઉમેદવાર હતા અને ત્યારે કયા મતો મળ્યા હતા એ સીટનું મહત્ત્વ શું છે કયા પ્રકારની સીટ છે એનું મૂળ શું હોય છે આ તમામને એક ડેટા બનાવ્યો એના આધારે ઇલેક્શનમાં એક સ્ટ્રેટેજી બનાવી અને મોદી સાહેબની લોકપ્રિયતાનો ઉપયોગ કર્યો મોદી સાહેબના કામનો યોજનાઓનો એનો ઉપયોગ કરીને લોકો સુધી પહોંચે એમાં પણ અમે ટેકનોલોજીનો ઉપયોગ કરીને મોદી સાહેબની તમામ યોજના એક એપ બનાવીને કાર્યકર્તાઓને મોકલી એના દ્વારા એ લોકો સુધી એપના માધ્યમથી પહોંચે અને એમને જો લાભ કોઈને લાભ લેવો હોય તો એને લાભ અપાવી શકે એ પ્રકારની પણ એમાં સરળતા કરી આપી તો આ યોજનાઓ છે એટલા માટે અમે મોકલી શકીએ છીએ એના માટે મોદી સાહેબનો આભાર માનવો પડે કે અમને દરેક સેક્ટરના લોકો માટે યોજના બનાવી એ અમે લોકોને લાભ કરાવી શકીએ છીએ અને ડેટા બનવાને કારણે અને સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ આટલા બધા થવાને કારણે અને ટેકનોલોજીના ઉપયોગને કારણે મારા કામમાં વધુ સરળતા આવી અને વધુ પરિણામદાયક કામ કરી શકાય રાઇટ સર મોદી સાહેબ સાથે તમારો પહેલો પરિચય કેવી રીતે થયો એ પ્રસંગ વિશે થોડી વિસ્તારમાં વાત કરીએ અમારે સમજવું છે કે તમે પહેલીવાર એમને કેવી રીતે મળ્યા અને એ અનુભવ કેવો હતો લગભગ નેવુંના અરસામાં સૌરાષ્ટ્ર શહેરની અંદર અખિલ ભારતીય મહિલા મોરચાની એક મીટિંગ હતી મહિલા મોરચાના નેશનલ લેવલના અધ્યક્ષ નેશનલ અધ્યક્ષ રાજમાતા સિંધિયાજી હતા એ અને જે મુખ્ય જે જવાબદાર બહેનો હતી પદાધિકારીઓ હતી એ બધા જ એ સ્ત્રોત આવવાના હતા એની વ્યવસ્થા તે વખતે આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ મહામંત્રી હતા પ્રદેશમાં અને એમના સ્થિર પર હતી એ વ્યવસ્થામાં જ્યારે વ્યવસ્થા કરવા માટેની મિટિંગ હતી એમાં હું પણ અપેક્ષિત હતો અને ત્યારે કેટલીક જવાબદારીઓ સામેથી માગીને કામ કર્યું એના કારણે મોદી સાહેબનું ધ્યાન ગયો ત્યારથી હું લગભગ નેવું એકાણુંથી એમના સતત સંપર્કમાં રહ્યો ઓકે તો સર ઘણો બધો ટાઈમ તમે મોદી સાહેબ સાથે સ્પેન્ડ કર્યો છે અને આ એક સૌભાગ્યની વાત કહેવાય કે હું ભાગ્યશાળી છું કે મોદી સાહેબના ખૂબ નજીકથી ઘણીવાર ઘણા પ્રોજેક્ટમાં કામ કરવાનું મને મળ્યું છે તો સર તમે એની એમની સાથે આટલો ટાઈમ સ્પેન્ડ કર્યો મતલબ એક કોઈ પણ મતલબ ત્યારે તમે તમારી ઉંમર પણ નાની હતી અને રાજનીતિ તમે જ્યારે શીખતા હતા પબ્લિક લાઈફ જ્યારે તમે શીખતા હતા અને આ સમયે આવો મોકો મળવો કે એમની ફિલ્ડમાં જે ટોચના લોકો એમની સાથે ટાઈમ સ્પેન્ડ કરવા મળે મતલબ એ બહુ સારી લખની વાત કહેવાય તો તમે એમની કાર્યશૈલી અને જીવનશૈલી બેઉમાંથી શું શીખ્યા એના વિશે થોડી વાતો કરીએ જો આપનું જીવન અત્યંત સાદાય ભર્યું છે આજે પણ છે પરંતુ કામમાં પરફેક્શન અને જે કોઈ પ્રોજેક્ટ કરે એ સૌથી બેસ્ટ હોય એ પ્રકારની વિચાર એટલે આ બંનેના બંને છેવાડા પર અત્યંત સાદાઈ સાથે હવે આટલા ઉચ્ચ કક્ષાના વિચારો સાથે એને અમલમાં મૂકવા એનો ટાઈમ મેનેજમેન્ટ કરવો એનો ક્વોલિટી મેન્ટેન કરવી એનો એક છેલ્લો દાખલો તમને કહું કે સો વર્ષથી લોકસભાનું જે બિલ્ડિંગ છે એ અંગ્રેજોની ગુલામીની નિશાની હતું કોઈ સરકાર હોય કે પણ પાર્ટીએ ક્યારે પણ આ ભવનની જગ્યાએ આપણો સ્વતંત્ર ભારતનું પોતાનું કોઈ ભવન હોવું જોઈએ એનો વિચાર સુધા કર્યો નહોતો મોદી સાહેબનો પહેલો વિચાર આવ્યો કે આપણા દેશનું પોતાનું ભવન હોવું જોઈએ સ્વતંત્ર ભારતનું એ પણ ભવ્ય હોવું જોઈએ કેમ કે સૌથી મોટી લોકશાહીના કારણે એનો ભવન પણ એ પ્રકારે ઐતિહાસિક બને એમણે ઐતિહાસિક ભવનનું નિર્માણ કર્યું ઐતિહાસિક સમયમાં કર્યું જે ત્રીસ મહિનામાં ભવન નિર્માણનો ટાર્ગેટ હતો એ લગભગ સત્તાવીસ અઠ્ઠાવીસ મહિનામાં પૂરું કર્યું અને એમાં પહેલો ઐતિહાસિક ઠરાવ પણ કર્યો કે આ દેશની મહિલાઓને દેશના તમામ રાજ્યોમાં અને લોકસભામાં તેત્રીસ ટકાનો રિઝર્વેશનનો નિર્ણય એમણે સંપૂર્ણ બહુમતી સાથે કરાવ્યો એવો ઐતિહાસિક નિર્ણય થયો એટલે એની અંદર ક્વોલિટી પણ જોઈ એમનો ટાઈમ મેનેજમેન્ટ પણ જોયું અને એમાં જે કામ કરવાનું કયા પ્રકારનું કામ હોવું જોઈએ એ પણ જેવું આખા દેશના હિતમાં પચાસ ટકા વસ્તી બહેનોની છે એમના હિતમાં આવો સંપૂર્ણ બધાને કન્વિન્સ કરીને આ નિર્ણય કરાવો એ તો મોદી સાહેબ જ કરી શકે તો ક્લિનિકલ પ્રિસિઝન સાથે કામ કરવું અને પોતાના કામમાં જે કાંઈ કરો એ હંમેશા બેસ્ટ હોવું જોઈએ આ બે મુખ્ય લર્નિંગ અને જીવનશૈલીની વાત કરીએ તો ભર્યું જીવન રાખવું આ ત્રણ લર્નિંગ મોટા મોટી એવું કહી શકાય કે એમના જીવનમાંથી આપણે લઈ શકીએ સર બે હજાર બાવીસ સપ્ટેમ્બરમાં તમે એક ટ્વીટ કરેલી અને એમાં તમે જણાવ્યું કે મોદી સાહેબે તમને તબિયત માટે સલાહ આપી હતી તબિયતનું ધ્યાન રાખવા માટે અને એમની સલાહને માન આપીને તમે નેચરોપેથીની થેરપી પણ કરી હતી અને જેથી તમને ઘણો બધો ફાયદો પણ થયો હતો સર એ પ્રસંગ વિશે થોડું આપણે ડિટેલમાં ડિસ્કસ કરીએ શું હતું વિધાનસભાના ઇલેક્શનને લગભગ બે સવા બે મહિનાનો સમય બાકી હતો ખૂબ પ્રવાસ આના કારણે સમયની અનિયમિતતા હતી એના કારણે શરીરમાં વજન પણ વધી ગયું હતું અને ત્યાર વખતે મોદી સાહેબે અચાનક કહ્યું કે ત્યાં દિલ્હીમાં આયુર્વેદા એમ્સ જે છે ત્યાં તો દસ દિવસનો કોર્સ કર્યો એક તરફ ચિંતા હતી કે સમય ઓછો છે ઇલેક્શન સામે છે પણ એમનો આદેશ હતો એટલે આર્ગ્યુમેન્ટ કરવાનો કોઈ સવાલ જ નહોતો હું ત્યાં ગયો મેં દસ દિવસ મેં પહેલીવાર જો મને ખબર પડી કે એમ્સ જેની આપણે વાત કરતા હતા એટલું જ ભવ્યતા સાથેનું આયુર્વેદા એમ્સ પહેલીવાર આપણા દેશમાં બન્યું એ એમ્સ બનાવવાને કારણે ખૂબ મોટી ગ્રાન્ટ એમાં અપાઈ ખૂબ મોટી વ્યવસ્થા થઈ રોજના લગભગ બે ત્રણ હજાર લોકો ઓપીડીમાં આવતા હતા ત્યાં હું દસ દિવસ રહ્યો અને એનો જ્યારે અનુભવ માટે મને સાહેબે પણ પોતે પૂછ્યું કે કેવો અનુભવ રહ્યો તો શરીરમાં વજનમાં તો ફરક પડ્યો જ પણ સાથે સાથે થોડી નિયમિતતા બી આવી પણ લોકોનો જે ત્યાંનો વ્યવહાર હતો એ એકબીજાને વાત કરતા હોય તો એટલી નમ્રતા સાથે વાત કરતા હતા ડૉક્ટરો પેશન્ટોને સાથે એટલા હળીમળી જતા હતા એમના વાણી અને વ્યવહારથી જ પેશન્ટને કદાચ વીસ પચીસ ટકા તો ફાયદો એના કારણે થઈ જાય એ પ્રકારનું વાણી વર્તન હતું એમનું એવો વિશ્વાસ એમના ટ્રીટમેન્ટ વખતે દેખાતો હતો એના કારણે જે કોઈ દાખલ થયા હોય એમનો પણ આત્મવિશ્વાસ વધે તો એ એમનો જે અનુભવ મેં પણ એમને વર્ણન કર્યું પણ એ અમે જાણતા હતા પણ એના શું પરિણામ આવતા હતા એની પણ મેં જ્યારે વાત કરી કે લોગ અઢી ત્રણ હજાર લોકો ઓપીડીમાં આવે પણ વ્યવસ્થા એવી હતી કે દસ જ મિનિટની અંદર તમને આખું ગ્રાઉન્ડ ખાલી થઈ જાય જેને તેને જે તે ડિપાર્ટમેન્ટમાં જવા માટે તપાસ માટે જવા માટે એનો એક ટોકન આપી દેવામાં આવે અને દસ મિનિટમાં આખું ગ્રાઉન્ડ ખાલી થઈ જાય આ અનુભવ મને મળ્યો અને એનો મને ફાયદો પણ થયો ત્યાર પછી તમે તમારી હેલ્થનું કેવી રીતે ધ્યાન રાખો છો એના પર કોઈ લાંબા ગાળાનો કોઈ ફરક ખરો તમારું ડાયટ ત્યાર પછી પણ ફરી ઇલેક્શનના સમયમાં ત્યાર પછી આ સમયમાં લગભગ નાઇન્ટી સેવન જેટલો વજન થઈ ગયું હતું મને પણ એવું લાગતું હતું કે કંઈક વજન માટે કંઈક કરવું જોઈએ મને એક ડૉક્ટર વિપુલ પટેલ અમદાવાદના છે એમને મને કોઈએ સજેસ્ટ કર્યું હું એમને મળ્યો એમણે લગભગ સિત્તેર દિવસની અંદર મારું વજન બાર કિલો ઓછું કર્યું એ જળમૂળથી કોઈ પણ રોગને દૂર કરવા માટેનો એનો પ્રયત્ન હોય છે મને એનો ફાયદો થયો મારો પ્રેશર લગભગ એકસો પચાસ નેવું રહેતું હતું પણ ગોળી વગર આજે પણ મારું પ્રેશર એકસો વીસથી અંદર અને એંસીથી અંદર રહે છે મારી પત્નીને પણ શુગરનો પ્રોબ્લેમ હતો એ ઇન્સ્યુલિન લેતી હતી એ લગભગ ઇન્સ્યુલિન પછી પણ એનું શુગર લગભગ બસો સાઠની ઉપર રહેતું હતું એને પણ લગભગ બે મહિનાથી ટ્રીટમેન્ટ કરાવે છે એનું શુગર ફાસ્ટિંગમાં એકસોને આઠ થઈ અને જમ્યા પછી એકસોને એકવીસ એટલું બધું કંટ્રોલ ચમત્કાર થયો હોય એ પ્રકારે લગભગ આડત્રીસ પ્રકારના એને ટ્રીટમેન્ટ કરે એટલે રિપોર્ટ કઢાવે છે એ આડત્રીસ પ્રકારના રિપોર્ટ મેં દોઢ મહિના પછી જ્યારે ફરીથી રિપોર્ટ કઢાવ્યા તો મારા દરેક એમાં ખૂબ મોટો ફરક એમાં જણાવ્યા મારા જે લેબવાળા છે ડૉક્ટર પ્રશાંત એમણે તો આશ્ચર્ય થયું કે આટલો બધો ફરક કેવી રીતે આવી શકે એટલે હું હમણાં એ ટ્રીટમેન્ટ કરું છું પ્રવાસ સાથે બહુ સરળ છે પણ એનાથી મને ખૂબ ફાયદો થયા છે સર તમે આટલું બધું ટ્રાવેલ કરો છો આટલો બધો પ્રવાસ સતત ચાલુ હોય એક જ દિવસમાં લગભગ આખું ગુજરાત પણ ક્યારે ક્યારે કવર કરી લો છો તો આઈ એમ શ્યોર કે પૂરતા કલાકની ઊંઘ નહીં જ મળતી હોય કેટલા કલાક શું છો અમને એવું સાંભળવા મળ્યું છે કે ચાર પાંચ કલાક તો માણસ હોય છે જે એવું છે કે ઊંઘ અને ભૂખ બંને વસ્તુ કે તમે જેટલો લો એટલો ઓછો પડે એટલે જ્યારે સમય મળે છે ત્યારે ચોક્કસ છ કલાક પણ સુઈ જઈએ એમ પણ લગભગ પાંચ કલાકની ઊંઘ પૂરતી થઈ જાય છે કોઈ વાર પ્રવાસમાં આવીએ તો કદાચ ત્યાં જોકો મારી લે પણ લગભગ કોઈ દિવસને ક્યારેય સૂતો નથી ઓફિસ કે ઘરે તો જરા પણ નહીં સવારે નવ વાગે બૂટ પહેરીને નીકળું તો સારા રાત્રે જ્યારે ઘરે આવું ત્યારે જ બૂટ કાઢવા એટલે સૂવાનો એવો કોઈ સવાલ આવતો નથી પરંતુ એના કારણે કોઈ પ્રોબ્લેમ પણ થતા નથી મને લાગે છે કે શરીરને પણ એની ટેવ પડી ગઈ છે એટલું પૂરતો થઈ જાય છે સર એક વસ્તુ મને બહુ ગમે તમે એમ કીધું કે જ્યારે ટાઈમ મળે ત્યારે છ કલાક સુઈ લઉં છું મતલબ છ કલાક તમારી માટે લક્ઝરી છે અત્યારે અમે તો સોશિયલ મીડિયામાં બધું જોતા હોય તો એવા મીમ્સ ફરતા હોય યંગસ્ટર્સમાં કેદી કે મને અગર લાઈફમાં અત્યારે એક જ વસ્તુ કોઈ જોતી હોય તો ઊંઘ આઠ કલાકની દસ કલાકની ઊંઘ તો આઈ થિંક યંગ જનરેશન માટે આ બહુ સારો મેસેજ છે કે આ જ સમય છે કામ કરવો અગર તમે આ ઉંમરે છ કલાકની ઊંઘને લક્ઝરી માનીને આટલું કામ કરો છો તો આઈ થિંક અમે યંગસ્ટર્સ તો આના કરતા ઘણું સારું કરી શકીએ મતલબ ઊંઘનું ઓછું મહત્વ આપીને કામને વધારે મહત્વ આપવું જોઈએ એ બહુ જૂનો પિક્ચર હતો મને નામ એનું યાદ નથી શબ્દો બી બરાબર યાદ નથી કહેતો નામ પણ એમણે બહુ સરસ કહ્યું તો કે યુવાની ભર સોયા બુડાપા રાતભર રોયા રાજ કપૂરનું સોંગ રાજ કપૂરનું સોંગ છે એટલે એની અંદર જે મેસેજ હતો કે યુવાનો એ પોતે ઓછામાં ઓછી ઊંઘ સાથે આ કામ કરવાનો સમય છે એમનું શરીર સાથ આપે છે તેવા ટાઈમે એમણે ખૂબ કામ કરી લેવું જોઈએ જેનાથી એમને જ્યારે વૃદ્ધાવસ્થામાં ઊંઘવાની જરૂર છે ત્યારે હું ઊંઘી શકશે એને રોવાનો વારો ના આવે એટલા માટે પણ એમણે મહેનત કરી લેવી જોઈએ સર અત્યારે એવું કહેવાય કે જે ગ્લોબલ ડાયનામિક્સ છે એના હિસાબથી એવું લાગે કે ઇન્ડિયાનો સમય છે ચાઇનાના પોતાના પ્રોબ્લેમ્સ ચાલે છે યુરોપમાં વોર ચાલે છે યુએસમાં પોલિટિકલ ઇન્સ્ટેબિલિટી કે એના પણ પ્રોબ્લમ્સ ચાલે છે તો આ સમય એવો છે કે ઇન્ડિયાને સ્ટેપઅપ કરવાનું છે મતલબ અગર અત્યારે નહીં તો ક્યારે પણ નહીં થાય અને આપણું સૌભાગ્ય છે કે આ સમયે આપણને નરેન્દ્ર મોદીજી જેવા આપણને નેતા મળ્યા કે દેશને લીડ કરી શકે એક વિઝન છે વિકસિત ભારત બનાવવું છે આપણે એના વિશે તો વાત કરીશું પણ મારે એ જ એ એના વિશે થોડી વાત કરવી છે કે મોદી સાહેબ પોતાની જાતને દેશ માટે અવેલેબલ રાખવા અને ફિટ રાખવા માટે ઘણી બધી મહેનત કરે છે અને આપણે હમણાં રિસન્ટલી એક્ઝામ્પલ જોયું દ્વારકામાં એમને ડીપસી ડાઇવિંગ પણ કર્યું તો સર તમે લગભગ ત્યાં હતા ત્યારે એના વિશે થોડી થોડું સમજાવો કે ચુમોતેર વર્ષની ઉંમરે કોઈ માણસ આવું કેવી રીતે કરી શકે એક શબ્દ છે ને એના માટે મોદી છે તો મુમકિન છે એ બધું જ કરી શકે એમણે હું એવું માનું છું કે બે હજાર ચૌદથી બે હજાર ઓગણીસના સમય દરમિયાન એમણે જે કંઈ પેન્ડિંગ કામો હતા કોંગ્રેસના સમયમાં બી ખાતમુહૂર્ત થયા હોય ને પેન્ડિંગ હોય એ કામ પણ પૂરા કર્યા ત્યારે કોઈક વાર જ્યારે અછડતો ઉલ્લેખ થયો ત્યારે આપણે પૂછ્યું પણ હોય કે સાહેબ આ તો કોંગ્રેસના સમયમાં શરૂ થયેલું કામ છે ખાતમુહૂર્ત થયું છે કે લોકોની જરૂરિયાત હતી લોકોની માગણી હતી કોંગ્રેસે કદાચ વોટ બેંક તરીકેનો ઉપયોગ કરીને એનું ખાતમુહૂર્ત કર્યું પણ આગળ કામ ના વધાર્યું પણ જરૂરિયાત આજે બી એ કામની ઊભી છે એટલા માટે કામ પૂરું કરવાની જવાબદારી આપણી છે કરવું જોઈએ અમે લગભગ ત્રીસ વર્ષની અંદર જેટલા પણ આવા અધૂરા કામો હતા પૂર્ણ કર્યા કોઈ કારણ હશે કે એના ઉલ્લેખ નથી કરતા પરંતુ એમણે એ બધા જ કામો પૂર્ણ કર્યા સાથે સાથે એમણે જે ઇતિહાસ લખવાનું શરૂ કર્યું છે રાજકોટથી એક એમ્પ્સનું લોકાર્પણ કર્યું ત્યારે એક સાથે દેશમાં સાત એમ્સ શરૂ થઈ ત્યારે પહેલાં ફક્ત એક જ એમ્સ હતી દિલ્હીમાં એમણે એરપોર્ટના લોકાર્પણ કર્યા પંદર દિવસ પહેલાં એક સાથે પંદર એરપોર્ટના લોકાર્પણ કર્યું એ પણ ઇતિહાસ લખ્યો એ બ્રિજ બન્યા પછી તમે અટલ ટનલ જુઓ કે જ્યારે એમણે દ્વારકાની અંદર ભગવાન કૃષ્ણની દ્વારકા એ દરિયામાં ગરક થઈ ગઈ છે એવો આપણને વિશ્વાસ છે આપણે શ્રદ્ધાથી એવું માનીએ પણ છે પણ એમણે પોતે ત્યાં જઈને એ દ્વારકા નગરીને સ્પર્શ કરીને ભગવાન કૃષ્ણને ગમતો મોરપીચ અર્પણ કરીને આપણી સંસ્કૃતિ પ્રમાણે યોગા પણ ત્યાં કરીને આખા દુનિયાને એમણે બતાવ્યું કે આ ભગવાન કૃષ્ણની દ્વારકા હજી પણ ત્યાં દરિયામાં સલામત છે તો આ ઇતિહાસ લખે છે અને એટલા જ માટે જે એમણે ઇતિહાસ બનાવ્યો એમણે જે કામો કર્યા દરેકને તમારે જો ઉનાળમાં જુઓ તો તમને ખ્યાલ આવશે કે સૌથી દુઃખદ પ્રવાસ હતો આપણે ત્યાં રેલવેનો મોદી સાહેબે વંદે ભારત ટ્રેન બનાવી એની સ્પીડ ડબલ થઈ સમયસર ટ્રેન દોડતી થઈ નહીં તો ટ્રેન ક્યારે આવશે ખબર નહીં બાબા આદમની જવાની ટ્રેનો હોય ડબ્બા પણ એવા હોય એમણે આખું એનો કલ્ચર બદલી નાખ્યું એ એકસોને સાઠ કિલોમીટર સ્પીડે દોડતી થઈ ગઈ સમયસર આવતી થઈ ગઈ સ્વચ્છતા આંખે ઓળીને વળગે છે એટલે દુઃખદ પ્રવાસ સુખદ પ્રવાસમાં બદલાઈ ગયો એ પ્રકારની વ્યવસ્થા કરી પણ એની પાછળની વિશિષ્ટતાઓ પણ બધાએ જાણવી જોઈએ કે આ ટ્રેનની ટેકનોલોજી સંપૂર્ણપણે આપણા દેશના વૈજ્ઞાનિકો સાયન્ટિસ્ટે કરી છે એન્જિનિયરે કરી છે આ સંપૂર્ણપણે એનું પ્રોડક્શન આપણા દેશમાં થાય છે એટલે સંપૂર્ણ સ્વદેશી ટ્રેન છે આ આખી ટ્રેનને નિર્માણ કરવામાં સાત દિવસમાં એક ટ્રેન ઊભી થાય છે સાત દિવસમાં એક ટ્રેન તો આ વિશેષતાઓ બધાને ખબર જ નથી આજે જ્યારે પાંચસો ટ્રેન બનાવવાનો લક્ષ્યાંક લઈને સાહેબ ચાલે છે કે એકાદ દિવસમાં પાંચસો ટ્રેન બને હવે તો બહારના એક્સપોર્ટના ઓર્ડર પણ એમને મળે મળતા થયા છે તો આ ક્વોલિટી આ ટેકનોલોજી બીજા દિવસો સ્વીકારે અને એની ડિમાન્ડ થાય તો એમાં ક્વોલિટી મેન્ટેન થઈ છે ટેકનોલોજી મેન્ટેન થઈ છે લોકોની જરૂરિયાત મેન્ટેન થઈ છે ને એ રીતે જે કામ થયા છે એના કારણે એના પરિણામ પણ મળ્યા છે ફક્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત નથી પણ સોશિયલ એન્જિનિયરિંગમાં પણ મોદી સાહેબ એક એવા પહેલાં પ્રધાનમંત્રી છે કે જેમણે સમાજની અંદર જ્ઞાતિ ભાષાવાદ પ્રાંતવાદ બધું દૂર કરીને એમણે બધાને એક કર્યા સૌનો સાથ સૌના વિકાસની જે વાત કરી એને જમીન પર પણ ઉતારી દાખલા તરીકે એમણે કહ્યું કે આ દેશમાં ચાર ભાગ છે ચાર ભાગ કરીને એમના માટે સંકલ્પબદ્ધ થઈને કામ કરવું છે તો પહેલું કામ કર્યું એમણે મહિલાઓ માટે તો મહિલાઓને શું કામ આપ્યું એને ટેલેન્ટને ઓળખી તમે ભૂમિદળ હોય નૌકાદળ હોય તમે એરફોર્સમાં હો કોઈપણ જગ્યાએ દરેક જગ્યાએ આ દેશના સીમાની સુરક્ષાને નેતૃત્વ ફક્ત જવાબદારી નેતૃત્વ આપ્યું અને આખા દુનિયાને બતાવ્યું કે અમારા દેશની બહેનો પણ ભારતની સુરક્ષા કરવા માટે સક્ષમ છે અમે છવ્વીસમી જાન્યુઆરીના પર્યટને દિવસે બાર પ્લાટૂનમાંથી અગિયાર પ્લાટૂન બહેનોના હતા આખા દુનિયાને એમણે મેસેજ આપ્યો ચંદ્રયાન પર જે યાન ગયું એના કારણે આપણે પોસાઈએ છીએ એ યાનની જે સાયન્ટિસ્ટની ટીમ હતી એમાં પચાસ ટકા બહેનો હતી તો આ બહેનોની ટેલેન્ટને ઓળખવી એમને તક આપવી એમને આગળ વધારવું એ પહેલું કામ મોદી સાહેબે કર્યું એના માટેની યોજનાઓ બનાવી આજે બહેનો સુરક્ષિતતા અનુભવે છે તો મોદી સાહેબને કારણે અનુભવે છે એમને દરેક યોજના પાછળનો હેતુ પણ સમજ્યો છે એની વાત પણ તમને કરું પણ એના પહેલાં એમણે આ દેશના યુવાનો માટે એ સ્વાવલંબી બને એના માટે દરેક જણ નોકરી તરફ ન જાય એટલા માટે એમણે એના ટેલેન્ટને ઓળખીને બેંકોને કહ્યું કે આ યુવાનો કંઈક નવું કરવા માગતા હોય તો એને આર્થિક મદદ કરો એને લોન આપો અને લોન પણ વગર વ્યાજ નહીં આપો બેંકોએ જ્યારે સામો પ્રશ્ન કર્યો કે સાહેબ લોન પણ આપીએ વગર વ્યાજ નહીં આપીએ પણ જામીન કોણ ત્યારે આ દુનિયામાં એક માત્ર આપણા દેશના વડાપ્રધાન એવા છે કે જેમણે એવું કહ્યું કે મારા દેશના આ યુવાનો પર મને ભરોસો છે એ ટેલેન્ટેડ છે પ્રામાણિક છે અને એનો જામીન હું નરેન્દ્ર મોદી પોતે છું આ પ્રકારનો વિશ્વાસ એમણે આ દેશના યુવાનો પર મૂક્યો ત્રીજું એણે ખેડૂતોને કહ્યું કે આ તો અન્નદાતા છે આ જગતના તાજ છે પણ લાચાર છે નાની મોટી મદદ માટે નાયબ મામલતદાર જેવા અધિકારીને રિક્વેસ્ટ કરે પત્ર લખે લાચારીનું વર્ણન કરે એના બદલે મોદી સાહેબે પહેલીવાર આ દેશમાં ખેડૂતો માટેની સીધી યોજના પહેલીવાર મોદી સાહેબે બનાવી અને એમણે કહ્યું કે મારા દેશનો ખેડૂતો અન્નદાતા લાચાર ના હોય એટલે કોઈ પણ અરજી કર્યા વગર સીધા એના ખાતામાં છ હજાર રૂપિયા કોઈ વચ્ચેટીઓને કોઈ દલાલ નહીં એના ખાતામાં આપવાનું શરૂ કર્યું એના કારણે ખેડૂતોને થોડી રાહત થઈ અને પોષણનો ભાવ મળે એના માટેના યોજના બનાવી એને અમલમાં મૂકી તો આ ખાતર જે પહેલાં ખાતર લેવા માટે લાઈનો લાગતી પોલીસ દંડાભરી કરતી કેટલી વાર ફાયરિંગ પણ થયા છે એના ભાવ પણ વધતા હતા મોદી સાહેબ આવ્યા પછી ખાતરનો ભાવ વધે નહીં આખા દુનિયામાં વધ્યા પણ આપણા દેશમાં નહીં વધે મોદી સાહેબને કારણે નહીં વધ્યા સમયસર ખાતર મળે એના માટે પુરવઠો કર્યો જેટલા ખાતરના કારખાના બંધ હતા એ બધાને પ્રોડક્શન ચાલુ કરાવ્યું અને એ રીતે ખેડૂતોને મદદ કરી ચોથું એમણે કહ્યું કે આ દેશમાં ગરીબો છે આપણી વ્યાખ્યા એવી છે કે ગરીબ આદિવાસી ભાઈ બહેન ગરીબ છે છે જ ગરીબ દલિત ભાઈ બહેનો ગરીબ છે તો એ છે જ એમને કેટલીક યોજનાઓનો પણ લાભ મળ્યો છતાંય ગરીબ છે તો આ તમામ ગરીબોને જે ઉજળિયાત પણ હોઈ શકે એ દરેકને ગરીબી રેખામાંથી બહાર લાવવા માટે ઇન્દિરા ગાંધીએ જે આપેલું સૂત્ર હતું ને ગરીબી હટાવ્યા સૂત્ર આપવાને બદલે એમણે એકસો ને ચાલીસ કરોડ આ વસ્તીમાંથી પચીસ કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર લાવ્યા આ રિપોર્ટ મોદી સાહેબનો નથી આ રિપોર્ટ મોદી સાહેબની સરકારનો પણ નથી આ યુનાઇટેડ નેશન દ્વારા આખા દુનિયાની અંદર તમામ દેશોનો જે સર્વે થાય છે એમાં ત્યાં રિપોર્ટ છે ને કેટલાય મહાસત્તાના રાષ્ટ્રપતિઓ કહ્યું કે અમે જે નથી કરી શક્યા એ મોદી સાહેબે દસ વર્ષમાં કરીને બતાવ્યું તો આ મોદી સાહેબની કામ કરવાની પદ્ધતિ છે યોજનાઓની પાછળ શું હેતુ છે એ એને સમજો અત્યંત મહત્ત્વનો છે રાઈટ અને સર આ તમે બધી યોજનાઓ વિશે કીધું હમણાં થોડું સ્ટડી કરતો હતો તો તમે જે ફાર્મર્સ માટે જે ગવર્મેન્ટે યોજનાઓ બનાવી છે ખેડૂતો માટે હમણાં જે એક વ્હાઈટ પેપર લાસ્ટ મંથ કૃષિ મંત્રાલય લઈનું બહાર આવ્યું હતું એમાંથી મેં વાંચ્યું કે જે તમે છ હજાર રૂપિયા જે ગરીબ ખેડૂતોને આપવાની વાત થાય છે અગિયાર કરોડ કરતાં વધારે ખેડૂતોને આ લાભ મળ્યો છે અને બે લાખ એંસી હજાર કરોડ કરતાં વધારે રૂપિયા ડિસ્ટ્રીબ્યુટ થયા છે ખેડૂતો વચ્ચે એમની ચાર જે મહા યોજના ખેડૂતો માટે એમને કરી છે એમનું જે વીમા ફસલની જે વીમા યોજના છે એ આઈ થિંક વર્લ્ડની સૌથી મોટી વીમા યોજના કૃષિ માટેની બની ગઈ છે તમે ગરીબીની વાત કરી અને એ રિપોર્ટ મેં પણ વાંચો છે જે જે રિપોર્ટની તમે વાત કરો છો કે ભારતના જે લોકો ગરીબીની રેખા હેઠળ જીવતા હતા જે એક્સ્ટ્રીમ પુવર્ટીમાં આવે એવા છ ટકા લોકો હતા બે હજાર સોળમાં આ છેલ્લા આઠ વર્ષમાં એ આંકડો ઓછો થઈને માત્ર બે ટકા રહ્યો છે એટલે આ આઠ વર્ષમાં આ બહુ મોટું અચિવમેન્ટ કહેવાય અને હજી એક વાત તમને કહું કે સર ઇન્ટરનેશનલી ભારતને લોકો કેવી રીતે જોવે છે હું લાસ્ટ મંથ નેધરલેન્ડ્સ હતો એમ્સ્ટરડેમ અમે લોકો ચાલતા હતા એક પાર્કમાં અને બાજુમાં એક સરસ મજાનું ઘર હતું અને સરસ મજાની બારી હતી તો એ બાલ્કનીમાં અમને ફોટો પાડવાનું મન થયું એટલે અમે ત્યાં ગયા અને ત્યાં જે એના ઘરના ઓનર હતા તે ઊભા હતા એટલે આપણને જોઈને અમને ખબર પડી જાય કે ઇન્ડિયાથી છે એટલે પૂછ્યું કે વેર યુ ફ્રોમ ઇન્ડિયાથી એટલે મેં કીધું હા એટલે એને ટાઉનનું નામ પૂછ્યું કે કયું ટાઉન એટલે મેં કીધું અમદાવાદ પ્રાઇમ મિનિસ્ટર મોદીઝ ટાઉન એટલે એમને ખબર છે કે પ્રાઇમ મિનિસ્ટર મોદી એક તો પહેલાં ઓળખે છે જાણે છે અને ક્યાં ગામથી છે એ પણ ખબર છે ટુ બી ઓનેસ્ટ મને નથી ખબર નેધરલેન્ડ્સના પ્રાઇમ મિનિસ્ટર કોણ છે તો આજે વૈશ્વિક સ્તરે પણ લોકો ઇન્ડિયાને સિરિયસલી લે છે અને બહુ જ સારું લાગે એઝ ભારતીય પ્રવાસી તમે ક્યાંય બહાર ગયા હોય ને આવું સાંભળવા મળે તો બહુ સારું લાગે તો ખરેખર સરાહનીય છે જે કોઈ કામ કર્યા છે તમે જે રીતે કીધું એ બહુ ક્લિનિકલ પ્રિસ્ક્રિપ્શનથી કામ કરે છે હમણાં એક બીએનએ નો કાર્યક્રમ અમે કર્યો જે નવા ઉદ્યોગપતિઓ છે એમની સાથેની મિટિંગમાં લગભગ સાતસો આઠસો લોકો હતા એના જે ચાર્ટેડ એકાઉન્ટ એના જે મુખ્ય છે કન્વીનર ગૌરવ સિંઘવી એમણે એકા બહુ સરસ દાખલો આપ્યો તમે જે કહું એની સામે એમણે કહ્યું હમણાં આર્જેન્ટિના હતા આખા દેશમાંથી ભારતમાંથી વર્ષે કદાચ પાંચસો લોકો પણ ત્યાં આર્જેન્ટિના જતા નથી એટલે આપણી સંસ્કૃતિની ત્યાં કોઈ અસર નથી પણ એ જે હોટલમાં રોકાયા હતા ત્યાં એમણે જોયું કે એક બેન એ આવે બધાને ભેગા કરે અને બધાને યોગા શીખે તો એને બહુ આશ્ચર્ય થયું કે આ આટલા પરફેક્ટ યોગા કેવી રીતે શીખવે છે કે આપણા દેશની સંસ્કૃતિ પહોંચી નથી પણ મોદી પહોંચ્યા છે મોદી એના માટે યોગા પણ લઈ ગયા છે તો જ્યાં પાંચસો લોકો નથી જતા આપણા દેશમાંથી એવી જગ્યાએ પણ યોગા પહોંચ્યા અને ત્યાંનો નિયમિતપણે એ યોગા થાય છે અને કરતા હતા કે કેટલી મોટી મોદી એ દુનિયા પર રાઈટ સર એમાં એક વસ્તુ એ પણ મહત્વની છે કે પોતા પોતાના કલ્ચરને મહત્વ આપવું અને મતલબ એનો જે પાવર છે એ સમજવો એ જ્યારે કોઈ કમ્પ્લીટલી સમજેલું હોય અને પૂરો કોન્ફિડન્સ હોય કલ્ચરમાં ત્યારે જ એને વૈશ્વિક સ્તરે આ રીતે પ્રમોટ કરી શકે તો એમને બહુ બહુ સારી રીતે કર્યું છે આપણે સર હવે થોડી સંગઠનની વાતો પર આવીએ એવું કહેવાય છે કે તમે સંગઠનના ચાણક્ય છો અગર તમારા સંગઠનની સ્ટાઇલને ડિટેલમાં સ્ટડી કરીએ તો સર એક એકેડેમિક સ્ટડી પણ કરી શકીએ એક કે સ્ટડી બની શકે જે તમે અમુક પગલાંઓ લીધા છે કે બૂથ લેવલે જે તમે કાર્યો કર્યા છે કે પેજ લેવલે તમે કમિટીઓ બનાવી છે એવું મેં સાંભળ્યું છે કે એંસી લાખ જેટલા તો કમિટીના મેમ્બર્સ છે પેજ કમિટીના મેમ્બર્સ છે તો આટલું બધું માઇક્રો લેવલનું પ્લાનિંગ તમે કરો છો તો પહેલાં તો આની માટે સંગઠનનું ઇમ્પોર્ટન્સ સમજવું બહુ જરૂરી છે તો તમારા મતે સંગઠનનું મહત્વ શું છે તમે આટલું બધું ધ્યાન સંગઠનને મજબૂત બનાવવા માટે કામ આપો છો અને એવા કયા કયા પગલાઓ તમે લીધા સંગઠનને મજબૂત કરવા માટે ભારતીય જનતા પાર્ટીમાં હું પ્રદેશ અધ્યક્ષની જવાબદારીમાં આવી પહેલાંથી લગભગ એક કરોડને તેર લાખ જેટલા પ્રાથમિક સદસ્ય છે મારા પછી અમે પેજ કમિટીનો કન્સેપ્ટ અમલમાં મૂક્યો અને ચોમ્મોતેર લાખ જેટલા વેરીફાઈડ પેજ કમિટીના સભ્ય બનાવ્યા તો આ બેની વચ્ચે તફાવત શું છે એ જાણવા જેવો છે કે પ્રાથમિક સદસ્ય તરીકે હું મારી પત્ની મારા દીકરો એની વાઈફ ઘરમાં જેટલા લોકો રહેતા હોય એ દરેક જણ પ્રાથમિક સદસ્ય બની શકે પેજ કમિટીનો સભ્ય એક ઘરમાંથી ફક્ત એક જ વ્યક્તિ બની શકે અને અમે ચુમ્મોતેર લાખ ઘરોમાં ગુજરાતની અંદર ચુમ્મોતેર લાખ ઘરોમાં અમે એક એક સભ્ય બનાવ્યા કે જે ભારતીય જનતા પાર્ટીનો પેજ કમિટીનો સભ્ય છે અને એની જવાબદારી છે કે એના ઘરનું મતદાન કરાવું અમે જે વિધાનસભાના ઇલેક્શનની વાત કરીએ તો આ પાર્ટીને વિધાનસભા ઇલેક્શનમાં ચાલીસ લાખ મત મળ્યા હતા કોંગ્રેસને એંસી લાખ મત મળ્યા હતા અને ભારતીય જનતા પાર્ટીને એક કરોડને અડસઠ લાખ મત મળ્યા હતા જે કદાચ આજ દિન સુધીનો સૌથી મોટો રેકોર્ડ તે વખતે બન્યો હતો પણ એની સાથે સાથે આ પાર્ટીના એકસોને છવ્વીસ સીટ ઉપર ડિપોઝિટ જમા થઈ ગઈ હતી કોંગ્રેસની ચુમ્માલીસ સીટ પર ડિપોઝિટ જમા થઈ ગઈ હતી પણ ભાજપને જે મત મળવા જોઈતા હતા મારા મતે એ બે કરોડ બાવીસ લાખ મળવા જોઈતા હતા અમે એક કરોડ અડસઠ લાખ મત મેળવીને કોંગ્રેસ કરતાં અઠ્યાસી લાખની લીડ વધારે લીધા પછી પણ ફક્ત ત્રણ લાખ પાંચ હજાર મત માટે છવ્વીસ સીટ હારી ગયા એમાં ઘણી બધી સીટો લગભગ અઢાર વીસ સીટો અમે પાંચ હજારથી ઓછા મતે હાર્યા તો ટાર્ગેટેડ જે થવું જોઈતું હતું કે દરેક સીટ ઉપર અમને કોઈ જગ્યાએ બે લાખની એક લાખ ત્રાણું હજારની લીન મળી એક છ્યાસીની મળી એક લાખથી ઉપર અમે લગભગ પંદર વીસ લોકોની લીન મળી નેવુંથી એક લાખની વચ્ચે પણ પંદર વીસ લોકો છે એટલે ખૂબ મતોની લીડ મળી પણ છતાં કેટલીક સીટોમાં ખૂબ ઓછા માર્જિનના કારણે અમે હાર્યા તો એમાં જો સિસ્ટમથી કામ થાય આ વખતે મારો ટાર્ગેટ અમે એ જ કહીએ છીએ કે આ તમારા પેજ કમિટીના તમામ સભ્યો જે મતદાન કરે અને આ ઘરના મતદાર સાથે તમને બે કરોડને બાવીસ લાખ મત મળે તો અમારે એક અડસઠ ગયા વખતે મળ્યા હતા એના કરતાં ચોપ્પન લાખ મત જો વધારે મળે તો કદાચ તમે કદાચ કલ્પના ના કરી હોય એવું રિઝલ્ટ એ તમને ગુજરાતની લોકસભામાં જોવા મળે તો આ એક આંકડાકીય એ પણ છે રમત પણ છે અથવા તો એમ કહી શકાય કે આંકડાનો એક ગણિત પણ છે એના આધારે તમે લોકોને જોડીને આગળ વધી શકો છો દરેકને ઇન્વોલ્વમેન્ટ આવે એના માટે એને પેજ કંપનીઓ સભ્ય બનાવીએ છીએ એને જવાબદારી પણ આપીએ છીએ અને એ દ્વારા મતદાન વધે એના પ્રયત્ન કરીએ છીએ એના દ્વારા લીડ વધે એના માટે પ્રયત્ન કરીએ છીએ મોદી સાહેબની લોકપ્રિયતા છે મોદી સાહેબ પર લોકોનો વિશ્વાસ છે એના કારણે મતદાન પણ સરળતાથી થાય છે અને ખૂબ મોટો ફાયદો થાય છે સર આટલા ડિટેલમાં તમે ડેટા બોલ્યા અને ડેટાની વાતો કરી એટલા માટે જ તમને સંગઠનના ચાણક્ય કહીએ છીએ સર એવું કહેવાય કે સી આર પાટીલ સર જેટલા જનતાના નેતા છે એટલા જ કાર્યકર્તાના પણ નેતા છે તમે કાર્યકર્તાઓની ઘણી બધી મીટિંગો કરી ઇલેક્શન પહેલાં અને હજી પણ તમે કરવાના છો કાર્યકર્તાઓ સાથે તમે સમય સ્પેન્ડ કરો છો કાર્યકર્તાને તમે બધા રિસોર્સિસ પ્રોવાઈડ કરો છો એમને હિંમત આપો છો મોટિવેટ કરો છો ટ્રેન કરો છો અને એટ ધ સેમ ટાઈમ જ્યારે ઇલેક્શન જીતી ત્યારે તમે ક્રેડિટ પણ આપો છો રાઈટ તો કાર્યકર્તાઓ માટે અગર તમારે કોઈ મેસેજ આ પોડકાસ્ટ થ્રુ આપો કારણ કે બધા કાર્યકર્તાઓને તમે નહીં પહોંચી શકો વન ટુ વન એટલા બધા કાર્યકર્તાઓ છે બીજેપીના તો અગર આ માધ્યમ દ્વારા તમે એ લોકોને કોઈ મેસેજ પહોંચાડવા માગતા હોય તો શું છે ઇલેક્શન માટે પહેલી વાત તો જનતા સાથે જે સાર્વજનિક સભાઓમાં હું ક્યારેય જતું નથી લગભગ હું એને અવોઈડ કરું છું કાર્યકર્તાઓની સાથે મિટિંગ કરીને ચોક્કસ ટાર્ગેટ સાથે ચોક્કસ નિયમ બનાવીને એના પ્રમાણે કામ કરું એવો મારો આગ્રહ હોય છે હું હમણાં પણ જે મિટિંગો લઉં છું એમાં બૂથ પ્રમુખોને એને હું કહું છું કે તમે બૂથના નેતા છો તમારા બૂથની અંદર અગર પે પ્રદેશના અધ્યક્ષ પણ રહેતા હોય તો એ પણ તમારા હાથની જે કામ કરે તમે જે જવાબદારી આપો એ કામ કરે ભલે એ પ્રદેશના પ્રમુખ હોય એની જે કમિટી છે એ કમિટીને અમે આ પેજ કમિટીના સભ્યોનો સંપર્ક કરવાનો પેજ કમિટીના સભ્યો નથી એવા પણ જે ઘરો છે એને પણ સંપર્ક કરાવવાનો એમને કંઈક વ્યથા હોય તો જાણવી લાભાર્થી હોય તો એને યાદ કરો હેમરિંગ કરવું આ રીતનું અમે આખું આયોજન કરતા હોઈએ છીએ આ વખતે પણ અમે એ જ આયોજનપૂર્વક આગળ વધી રહ્યા છીએ છવ્વીસમાંથી ત્રેવીસ લોકસભાનો મારો પ્રવાસ પૂર્ણ થયો એમાં આ એક જ વાત લઈને હું ચાલતો હોઉં છું કેમ કે મને જ્યારે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે અધ્યક્ષ બનાવ્યો ત્યારે ઘણાને આશ્ચર્ય થયું હતું પણ મને કોઈ ઇનામ નહોતું મળ્યું પણ મારામાં વિશ્વાસ હતો મારી પાસેથી અપેક્ષા હતી એના કારણે મારી જવાબદારી વધી ગઈ હતી અને મેં જવાબદારીમાં સાહિત્ય પાર પડે એના માટે એક કમિટમેન્ટ સાથે મારા પર મૂકેલો સાહેબનો વિશ્વાસ તૂટે નહીં કે એમણે કરેલો નિર્ણય યોગ્ય હતો એ સાબિત થાય નહોતો એ સાબિત થાય એના માટે મારી પાસે કામ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો મને ખૂબ આનંદ છે હું ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના સૌ કાર્યકર્તાના આગેવાનોનો પણ આભારી છું કે બે હજાર બાવીસનો ઇલેક્શન હોય કે એના પહેલાં પેટા આઠ વિધાનસભા ઇલેક્શન હતા એના પહેલાં અમે સ્થાનિક સ્વરાજ્યમાં પણ ખૂબ સારું રિઝલ્ટ નેવું પોઈન્ટ પાંચ ટકા જેટલા સીટો અમે એમાં પણ જીત્યા તો આ જે બધી જીત મેળવી એનો પહેલો દેશ જ હું મોદી સાહેબને આપું છું બીજો દસ અમિતભાઈ શાહ સાહેબને આપું છું કે એમનું માર્ગદર્શન એમણે જે ગુજરાત ખૂંદ્યું છે એના કારણે કયો કેન્ડિડેટ જીતે હોય છે એની સંપૂર્ણ માહિતી એની વ્યૂહરચના જે એમણે મદદ કરી એના કારણે ગુજરાતના સૌ મતદાતા ભાઈ બહેનો કે એમણે મોદી સાહેબમાં વિશ્વાસ કરીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા કોઈ ઉમેદવાર તરીકે આવ્યો હોય એનામાં નાની મોટી ઓળખ હશે નાની મોટી ભૂલ પણ કરી હશે છતાં એને ઇગ્નોર કરીને મોદીને મત આપવા છે એવી ભાવના સાથે એમણે જે મતદાન કર્યું અને ચોથો દિવસ કાર્યકર્તાઓને કે એમણે જે મતદારો સાથેનો સંપર્ક જાળવી રાખ્યો મતદારો સાથેનો વિશ્વાસ વધાર્યો અને મતદારોને મતદાન મથક સુધી લઈ જવામાં અને ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં મત કરવામાં સફળ રહ્યા એના કારણે આ રિઝલ્ટ આવ્યું છે મને આનંદ છે કે મારી જવાબદારી પૂર્ણ કરવા માટેની જવાબદારી એ કાર્યકર્તાએ પૂરી કરી એના માટે આજે જો કદાચ કોઈ સફળતા દેખાતી હોય તો એના માટે કાર્યકર્તા જ એના યશના અધિકારી છે સર અમે સ્કૂલમાં ભણતા નાના હતા ત્યારે સમાજ વિદ્યામાં એવું આવતું કે ભારત એક વિકાસશીલ રાષ્ટ્ર છે ત્રણ શ્રેણી હોય વિકસિત રાષ્ટ્ર વિકાસશીલ રાષ્ટ્ર અને અવિકસિત રાષ્ટ્ર ત્યારે વિક વિકસિત રાષ્ટ્રોમાં નામ લેવાતા અમેરિકા યુકે ફ્રાન્સ જર્મની અને વિકાસશીલ રાષ્ટ્રોમાં ભારત બ્રાઝિલ એવું આવતું ત્યારે એવું અંદરથી એવું થતું કે આપણે ભારત વિકસિત રાષ્ટ્ર ક્યારે બનશે આપણે ક્યાં સુધી વિકાસશીલ રહીશું અને દુર્ભાગ્ય એ હતું કે પોલિટિકલ લીડરશીપ આ વિશે ના વિચારતી ના કોઈ વાત પણ કરતું કે વિકસિત ભારત બનાવીએ આદરણીય અટલ બિહારી વાજપેયી સાહેબે પહેલીવાર વિકસિત ભારતનો સંકલ્પ કર્યો અને મોદી સાહેબે વિકસિત ભારતને પોતાનું લાઈફ મિશન બનાવી દીધું છે કે ભારતને વિકસિત ભારત બનાવવું છે બે હજાર સુડતાલીસ સુધી અમૃતકાળની એમને જે વાત કરી સર તમારા મત મુજબ બે હજાર સુડતાલીસનું વિકસિત ભારત કેવું હશે હમણાં નવસારી પીએમ મિત્રા પાર્ટના કાર્યક્રમમાં લોકાર્પણ માટે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ આવ્યા હતા મારે પાંચ મિનિટ બોલવાનો મને કહ્યું સમય મળ્યો અચાનક મળ્યો એટલે મારા મનમાં જે સામાન્ય રીતે ઉદબોધનમાં કહેતા હોઈએ એનાથી કંઈક અલગ કરવો જેવો વિચાર આવ્યો હું ઊભો થઈને હોડેમ સુધી ગયો ત્યાં સુધીમાં અરે મેં શબ્દો વાપર્યા એ મને આજે પણ નવાઈ લાગે છે પણ મને લાગે છે કે મેં ખૂબ મન બસતા શબ્દો તે વખતે વાપર્યા કે અવિકસિત ભારતને વિકસિત ભારત તરફ સફળતાપૂર્વક પ્રયાણ કરાવનાર મોદી સાહેબ આ શબ્દથી મેં શરૂ કર્યું ને તો આપણે માન્ય ફલાણા ટીકાઓ જે કહેતા હોઈએ છીએ ને તો ખરેખર જે દેશ આપણે અવિકસિત હતો એને વિકસિત ભારત એટલે કે અતિ વિકસિત ભારત તરફ બનાવવા માટે જે જે કરવું પડે ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી માંડીને લોકોની માનસિકતા બદલાવથી માંડીને લોકોની જરૂરિયાતો પૂરી કરવાથી લોકોને ગરીબી રેખામાંથી બહાર લાવવાથી લોકોને એનું જીવન સામાન્ય રીતે સરળતાથી જીવી શકે કે દિવ્યાંગ હોઈ શકે કે સામાન્ય લોકો હોઈ શકે દરેક માટે જે યોજનાઓ દ્વારા સાહેબે સફળતાપૂર્વક આગળ વધે એના કારણે વિકસિત ભારતનું સપના આજે આપણને સાચું થાય એવું લાગી રહ્યું છે તો આ સપનું જોવા માટે પણ તાકાત જોઈએ આ વિચાર લાવવા માટે પણ તાકાત જોઈએ મોદી સાહેબને પ્લાનિંગ છે કે જે ઘરેળમાં મૂકીને જશે તો સ્વાભાવિક એ વિકસિત ભારત બે હજાર સુધીમાં બનાવવાનું એમનું સપનું છે ચોક્કસ ચોક્કસ પૂર્ણ થશે અને એમાં કોઈક જગ્યાએ નિયમિત બનવાનું અમારા છે દાખલા કે સુરતની વાત કરો તો મોદી સાહેબ તો ખૂબ મોટા લેવલ પર દેશના લેવલ પર વિચારે છે પણ અમે સુરત મહાનગરપાલિકામાં કે સુરત શહેરમાં અમે આવનારા પચાસ વર્ષ સુધી સુરતની જે વસ્તી વધશે સુરતનીમાં જે વોટર બેઝ ઇન્ડસ્ટ્રી આવશે એના માટે જે પાણીની જરૂરિયાત છે પચાસ વર્ષના પાણીની જરૂરિયાત અમે એમના એનો પ્લાન અમલમાં મૂકીને એને પૂરું કરીએ છીએ તાપી નદી જે ગંદી થઈ ગઈ હતી એને ડેવલપ કરીને એને વીસ ફૂટ સુધી ઊંડી કરીને એની કેરિંગ કેપેસિટી વધારીને અમે એને રિવરફ્રન્ટ બનાવીને લોકોની સગવડ માટે એ નદીને જીવંત કરવા માટેનો અમારો પ્રયત્ન એનું પણ અમે પ્લાનિંગ કરી દીધું છે પીએમ સાહેબે એમાં પણ લગભગ સાતસો એકોતેર કરોડ રૂપિયા ફાળ્યા અને કામ પણ લગભગ છસો કરોડ ઉપરનું કામ એમાં પૂરું પણ થઈ ગયું છે અને પીએમ મિત્રા પાર્કને કારણે જે કાંઠા વિસ્તારના ગામોના યુવાનો નોકરી માટે એમણે સુરત અથવા વલસાડ કે વાપી જવું પડે એના બદલે હવે એમના ઘર આંગણે બે ચાર કિલોમીટરની અંદર જ અમને કામ મળી જાય લગભગ વીસ હજારથી માંડીને સિત્તેર હજાર લોકો કામ કરી શકે એટલો મોટો પીએમ મિત્રા પાર્ક એમના ઘર આંગણે અદ્યતન પાર્ક એ આવવાને કારણે એમની એ સમસ્યા પણ દૂર થઈ જશે સુરત મહાનગરપાલિકા મોદી સાહેબના અપેક્ષા જે હતી કે પંચાવન માણનું બિલ્ડિંગ સુરત મહાનગરપાલિકાનું હોવું જોઈએ એરપોર્ટ ઓથોરિટીની મંજૂરી નહીં મળે એટલા માટે અમે ઓગણત્રીસ માળના બે બિલ્ડિંગ બનાવીએ છીએ કે જે આખા દુનિયામાં મહાનગરપાલિકાનું કોઈ પણ બિલ્ડિંગ ઓગણત્રીસ માળનું નથી અને એનીમાં બાજુનું જે બીજું ઓગણત્રીસ માણનું બિલ્ડિંગ છે એ બિલ્ડિંગમાં અમે મિનિ સચિવાલય બનાવ્યા છે ગુજરાત સરકારના તમામ ડિપાર્ટમેન્ટ એની ઓફિસો એ બાજુની બિલ્ડિંગમાં આવી જાય એમાં લગભગ પાંચ હજાર વાહનો પાર્ક કરી શકે એટલું મોટું પાર્કિંગ જે પાર્કિંગ સૌથી મોટો માથાનો દુખાવો છે એની વ્યવસ્થા સાથે એ પણ સુરતમાં ડેવલપ થયું છે ત્રીસ મહિનાનો પ્રોજેક્ટ છે લગભગ અઢી વર્ષમાં એ પ્રોજેક્ટ પણ પૂરો થઈ જશે છ મહિના થઈ ગયા છે એટલે બીજા બે વર્ષમાં પ્રોજેક્ટ પૂરો થઈ જશે આવા ખૂબ જ કામો સુરતને પણ વિકસિત સુરત બનાવવા માટેનું અને સાહેબ બે હજાર સુડતાલીસની વાત કરે છે એના પહેલાં પણ અમે નાનું શહેર છે એટલે ઝડપમાં કરવા માટે અમે આગળ વધી રહ્યા છીએ સર ઇલેક્ટોરલ બેઝમાં બે કરોડ નવા વોટર્સ એડ થયા છે આ બધા યંગ વોટર્સ છે ટોટલ સત્તાણું કરોડ ઇન્ડિયન્સ ઇલેક્ટોરલ બેઝમાં છે એમાંથી સાડા એકવીસ કરોડ એવા છે જેમની ઉંમર ઓગણત્રીસ વર્ષ કરતાં નાની છે મતલબ આ બધા એવા વોટર્સ છે કે જે કાં તો મિલેનિયલ છે કાં જેન્ઝી છે હું પોતે મિલેનિયલ છું તમારે એ જાણવું છે કે તમે મિલેનિયલ અને જેન્ઝી જનરેશન માટે શું વિચારો છો એ લોકોને કેવી રીતે આકર્ષિત કરશો આજે કોઈપણ એજના જે મતદાતાઓ દેશમાં છે એ તો ચોક્કસ એક વ્યક્તિથી આકર્ષિત થયેલા જ છે મોદી સાહેબથી એટલે એમને વિશેષ આકર્ષણ કરીને એને ડાયવર્ટ કરવાની જરૂર જ નથી કારણ કે યોગ્ય જગ્યાએ એ આકર્ષિત છે એમને મોદી સાહેબમાં એમનો મિત્ર પણ દેખાય છે એમનો સલાહકાર પણ દેખાય છે એમને વડીલ પણ દેખાય છે એમનો વિશ્વસનીય વ્યક્તિ પણ દેખાય છે આ બધું જ જે એમની અપેક્ષાઓ છે એ બધું જ એક જ વ્યક્તિમાંથી મળી જાય છે એટલે એમને આકર્ષણ અલગ કરવાની જરૂર સરસ હું લઈને બેઠો એમાંથી કેટલું અચીવ કર્યું આ ગવર્મેન્ટે આઈ થિંક મોટાભાગના બોક્સિસ ટીક થાય છે બધા જ મુદ્દાઓ થઈ ગયા છે બે ત્રણને છોડીને કે વન નેશન વન ઇલેક્શન એન્ટાયરલી કરપ્શન ફ્રી ફ્રી ભારત ખેડૂતોને ઇન્કમ ડબલ આ બધા બહુ એમ્બિશિયસ એમના શું કે મહત્વકાંક્ષાઓ છે ઘણી બધી મહત્વકાંક્ષાઓ પૂરી થઈ ગઈ છે અચીવ કરી લીધું છે તો સર હવે એવું થાય છે કે બધું તો કરી લીધું રામ મંદિર બની ગયું આર્ટિકલ થ્રી સેવન્ટી થઈ ગયું બધા મોટા મોટા મુદ્દાઓ થઈ ગયા તો હવે શું થશે નેક્સ્ટ શું એક્સપેક્ટ કરવું એમાં ફક્ત મુદ્દાઓ થઈ ગયા એ મહત્વનો નથી ભારતીય જનતા પાર્ટીની ઓગણીસો એસીના સ્થાપના સમયથી દરેક ઇલેક્શન વખતે જે સંકલ્પપત્ર મેનિફેસ્ટો કે ચોટી ઢંઢેરો ભાજપ શબ્દ નથી કરતો એને સંકલ્પપત્ર કહે છે કે અમે સંકલ્પબદ્ધ છીએ એ રીતના પત્રનો અર્થ થાય છે એમાં ઓગણીસો એંસીથી દરેક ઇલેક્શન વખતે જે જે મુદ્દાઓ કે જે જે વચનો કે જે જે સંકલ્પ કર્યા હતા એ લગભગ પૂરા થઈ ગયા છે તમે વન નેશન વન ઇલેક્શનની વાત છે એનો પણ રિપોર્ટ એ સબમિટ થઈ ગયો છે એની પર પણ કામ ચાલી રહ્યું છે ખેડૂતોની આવક ગુજરાતમાં તો બમણા કરતાં વધી છે બે હજાર બેમાં પીએમ સાહેબ આવ્યા ત્યારે એમને નવ લાખ કરોડની આવક હતી ત્યારે મોદી સાહેબ કેન્દ્રમાં ત્યાં સુધીમાં લગભગ દોઢસો લાખ કરોડની આવક ગુજરાતમાં ખેડૂતોની થઈ ગઈ હતી હજુ પણ એ વધે એના માટે એમને ટેકનોલોજીનો ઉપયોગ કરવો એમને એજ્યુકેટ કરવા એમને જમીનનું પૃથકરણ કરાવવું એ જમીનમાંથી શું ઉપજાવ છે શો ઉપજશે એના સારા ભાવ કેવી રીતે મળે એના માટે કેટલું પાણી વાપરવું જોઈએ કેટલું તમારે ખાતર વાપરવું જોઈએ કયું બિયારણ વાપરવું જોઈએ એ મોદી સાહેબ જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે જ એમણે કૃષિ રથ દ્વારા ગુજરાતના ખેડૂતોને જે એજ્યુકેટ કર્યા એના સારા પરિણામ ગુજરાતમાં પણ જોવા મળ્યા અને દેશમાં પણ મોદી સાહેબ આવ્યા પછી એક તરફ એમને મદદ પણ કરે છે બીજી તરફ એમને એજ્યુકેટ પણ કરે છે એમને તો ભાવ મળે એટલા માટે એ ભાવ પણ બાંધી આપે છે ખાતરના ભાવ વધે નહીં એના માટે પણ એમણે પ્રયત્ન કર્યા છે તો આવતાના દિવસોમાં ખેડૂતોની આવક બમણી થાય એ જે સંકલ્પ છે એ ચોક્કસપણે જલ્દીથી પૂરો થઈ જશે રાઈટ સર એક લાસ્ટ ક્વેશ્ચન આપણે સુરતમાં બેઠા છીએ સુરત એમની વાનગીઓ માટે ખૂબ જ પ્રખ્યાત છે અને મેં એવું પણ સાંભળ્યું છે કે તમારા કાર્યાલયમાં અગર કોઈ કાર્યકર્તા આવે તો એ ખાલી પેટ ન જાય એમને તમે જમાડીને કે કાંઈ ખવડાવીને જ મોકલો છો તમે ખવડાવવાના પણ શોખીન છો ખાવાના પણ શોખીન છો તો આજે થોડું જાણીએ તમારી ફેવરેટ વાનગીઓ કંઈ શું ભાવે છે સુરતની કોઈ એવી વાનગી નથી કે જે ના ભાવે અને એટલા જ માટે જે કોઈ સુરત આવે છે સુરતમાં રોકાઈ જાય છે કેમ કે વાનગીઓ જકળી રાખે છે મારા કાર્યાલયની વાત કરું તો દરેક જણ જમીને જાય કે કંઈ ખાઈને જાય એવું તો નથી બનતું પરંતુ મેક્સિમમ લોકોને અનુકૂળતા પ્રમાણે કંઈકને કંઈક આપવાનો મારો પ્રયત્ન હોય છે પરંતુ એમાં ચા એ મારે ત્યાંની એક સ્પેશિયાલિટી છે મારા મિસેસની રેસીપી છે એટલે રેસીપી નથી ઓપન કરતો પણ એ ચા સરસ મજાની બને છે અને મારો મારો જે સ્ટાફ છે એમને પણ મારો આગ્રહ હોય છે કે તમે કોઈ આવે અને પૂછો કે ચા પીશો તો ના પાડશે અમારે ત્યાં પૂછવાની સિસ્ટમ જ નથી કોઈ પણ આવે એટલે એને પહેલાં ચા આપો અમે આવ્યા તો ચા આવી પરફેક્ટ આવી જાય ના પાડો તમે તો કોફીનું પૂછે તો હવે કોફી ના તો તમને કોલ્ડ્રિંક્સ શું પૂછશે હું એટલા માટે એમને સમજાવું છું કે હું કોઈના ઘરે જાઉં કોઈ કાર્યકર્તાને ત્યાં તો એ મને આગ્રહ કરશે કોઈક સારી જગ્યાએ બેસાડવાનો પ્રયત્ન કરશે ચા કોફી નાસ્તો કંઈક ને કંઈક આગ્રહ કરશે અને જો હું ત્યાંની ચા પીશ તો એને આનંદ થશે એ ગર્વની જ થશે કે ભાઈ મારા ત્યાં પ્રદેશ અધ્યક્ષ કાર્યકર્તાના ઘરે આવે એવું એને લાગે તો મારા ઘરે કોઈ કાર્યકર્તા આવે એમ તો એનો અધિકાર છે ચા પીવાનો ને એટલા જ માટે એને ચા આપી જ દેવી પૂછો નહીં એ પ્રકારની સિસ્ટમથી અમારે ત્યાં આખો સ્ટાફ પણ કોઈ પણ આવે ને ત્યાં કદાચ લગભગ મારે ત્યાં રોજની પાંચસો કપ જેટલી ચા બને છે અને મને એનાથી આનંદ છે કાર્ય કરતાં ચા પી જાય તો મને એનાથી આનંદ થાય છે ખૂબ સરસ સર આ વાત સાથે આપણે ઇન્ટરવ્યૂ કન્કલુડ કરશું થેન્ક યુ સો મચ ખૂબ ખૂબ આભાર આ ચૂંટણીના તૈયારીઓ વચ્ચે આટલો સમય અમારી સાથે વિતાવ્યો એના બદલ એના એના બદલામાં હું તમારો ખૂબ ખૂબ આભારી છું સર તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આ વખતે પણ બધા રેકોર્ડ જૂના તોડીને છવ્વીસ છવ્વીસ સીટ બીજેપી માટે તમે લઈ આવો એવી અમારી શુભકામના પાંચ લાખ કરતાં પણ વધારેની લીડ સાથે તમે લઈ આવો એવી અમારી શુભકામના થેન્ક યુ થેન્ક યુ